गुड मॉर्निंग विद्यार्थी मित्रों. धोरण 10 पाठ 7. विद्यार्थी मित्रों, पाठ 7 में पेज नंबर 55, पेज नंबर 50, पार्ट ए, आपड़ा वारसानु जतन. हवे जुओ विद्यार्थी मित्रों, आपड़ो टॉपिक छे संग्रहालयोना जतन माटे आपड़ी भूमिका. સંગ્રહાલયોનું રક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ? ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક, પ્રાચીન, કલાત્મક ચીજવસ્તુઓ મળી આવે અથવા તો ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતી વખતે કે ખોદકામ કરતી વખતે કોઈ ચીજ વસ્તુ મળી આવે તો આપણે કોને જાણ કરવી જોઈએ? તો આપણે પુરાતત્વ ખાતાને તેની જાણ કરવી જરૂરી છે, જેથી પુરાતત્વ ખાતું શું કરે છે? આ બધા સ્થળોનું સંરક્ષણ કરે છે જે તે સ્થાને અથવા તો સંગ્રહાલયોમાં થઈ શકે છે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ક્યારે ઘડાયો હતો? 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંસ્કૃત એ બધી ભાષા છે, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે. પાલી એ બૌદ્ધ ધર્મની ભાષા છે, પ્રાકૃત ભાષા જેમાં ઉપદેશ આપવામાં આવતો કે બધા એને સમજી શકે. તો કઈ કઈ ભાષાઓની મેં તમને વાત કરી? સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ સંગ્રહાલયોમાં થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો, જે જૂના પુરાણો પુસ્તકો હોય, બરાબર છે, આર્કાઇવ્સમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિમૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો એટલે કે મ્યુઝિયમ એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરે છે. દેશના મહત્ત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, આ સંગ્રહાલયોનો જે કોઠો છે એ તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખી લેવાનો છે. એમાંથી તમને ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. અત્યારે આપણે કોઠો ભણી લઈએ છીએ અને પછી હું તમને બીજા પાઠમાં નકશામાં પણ એના સ્થળો બતાવીશ. દેશના ઇતિહાસનો પાઠ છે પણ આપણે નકશામાં જોઈ લઈશું કે કયું સંગ્રહાલય ભારતના કયા શહેરમાં આવેલું છે અને ભારતના કયા રાજ્યમાં આવેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, દેશના સંગ્રહાલયો એટલે કે દેશના મ્યુઝિયમો અંદર પ્રથમ ક્રમ આપ્યો છે. રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં, રાજ્ય પણ દિલ્હી છે. નંબર 2, ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે અને રાજ્ય કયું છે? પશ્ચિમ બંગાળ. નંબર 3, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મુંબઈ શહેરમાં આવેલું છે અને રાજ્ય કયું છે? પશ્ચિમ તરફ આવેલું મહારાષ્ટ્ર રાજ્ય છે. નંબર 4, સાલારગંજ સંગ્રહાલય ભારતના કયા શહેરમાં આવેલું છે? હૈદરાબાદ શહેરમાં આવેલું છે અને રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. કયું છે? આંધ્રપ્રદેશ. નંબર 5, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? ભોપાલ. અને એનું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ. બરાબર છે, વચ્ચે જે મિડલમાં કર્કવૃત પસાર થાય છે તો ત્યાં ઉપર જ એ જ લાઇનમાં મધ્યપ્રદેશ રાજ્ય પણ આવે છે. નંબર 6 નંબર આપેલું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કયા શહેરમાં આવેલું છે? અમદાવાદ. અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર
છે, ગુજરાત રાજ્યમાં છે, અમદાવાદ સૌથી મોટું શહેર છે. નંબર 7, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. સ્થળ કયું છે? કોબા. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા કયા શહેરમાં આવેલું છે? ગાંધીનગર શહેરમાં આવેલું છે. અને રાજ્ય કયું આપેલું છે? ગુજરાત. જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાંથી 4 મ્યુઝિયમો તો આપણા ગુજરાત રાજ્યમાં જ આવેલા છે, બરાબર ને? હવે જુઓ નંબર 8, શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? પાટણ. અને રાજ્ય કયું છે? ગુજરાત. નંબર 9, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી કયા શહેરમાં છે? વડોદરા શહેરમાં. રાજ્ય કયું છે? ગુજરાત. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન પૂછાય, બરાબર છે, કે ગુજરાત રાજ્યમાં આવેલા સંગ્રહાલયો કયા કયા છે? એવો 2 માર્કનો પ્રશ્ન તમને અલગ બી પૂછાય, કારણ કે 4 સંગ્રહાલયો આપણા ગુજરાત રાજ્યના આપેલા છે. કેટલા આપેલા છે? 4. ફરીથી આપણે એને રિપીટ કરી લઈએ, નંબર 6 થી 9, બરાબર છે. નંબર 6, ખાલી માત્ર આપણે ગુજરાતના જ કરીશું અત્યારે, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ગુજરાત. નંબર 7, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર રાજ્ય કયું આપેલું છે? ગુજરાત. નંબર 8, શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય કયું શહેર? પાટણ શહેર. અને રાજ્ય કયું છે? ગુજરાત. નંબર 9, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી શહેર છે વડોદરા, અને રાજ્ય છે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી આપણે એવું કહીએ છીએ કે દેશની સરકારની છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા સૌની પણ ફરજ છે. આપણે પણ ભારતના નાગરિક છીએ, બરાબર ને? તો આપણા સૌની ફરજ છે કે સરકાર સંગ્રહાલયોની જાળવણી કરે છે તો આપણે પણ સરકારને મદદ કરવી જોઈએ. અને એ આપણી કેવી ફરજ છે? નીચે અંડરલાઈન પણ કરી દો કે એ આપણી પવિત્ર ફરજ છે. કેવી ફરજ છે? પવિત્ર ફરજ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું, વારસાના જતન માટેની આપણી ભૂમિકા. કયો પ્રશ્ન છે તમારો? વારસાના જતન માટેની આપણી ભૂમિકા. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, શબ્દના અર્થ તમને સમજાવવા જોઈએ. જતન એટલે રક્ષણ, અને વારસો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું કે તમારો આ જે 7મો પાઠ છે એનું હેડિંગ જ શું આપ્યું છે કહો જોઈએ? આપણા વારસાનું જતન, બરાબર છે. તો બધી જ વ્યાખ્યા અને બધા જ પ્રકારના વારસા તમને આવડવા જરૂરી છે, એમાંથી જ તમને ઘણા બધા માર્ક્સ મળી જાય. તો ફરીથી આપણે આગળના પાઠની વ્યાખ્યાનું એકવાર રિવિઝન કરી લઈએ અને પછી આ પ્રશ્નો આપણે સમજીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને એ રીતે પૂછાય છે કે એક વિદ્યાર્થી તરીકે વારસાના જતન માટે તમે શું કરી શકો? વિદ્યાર્થી તરીકે વારસાના જતન માટે તમે શું કરી શકો, બરાબર છે ને? તો બધી જ વ્યાખ્યા આપણે ફરીથી કરી લઈએ, એના ઉદાહરણો પણ તમને આવડતા હશે. વારસો, વારસો એટલે શું? પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે એને વારસો કહે છે, અથવા તો તમારે ખાલી સાંભળવાનું છે. અથવા તો વારસો એટલે શું? તો પ્રકૃતિની વિભિન્ન બાબતો, સંસ્કૃતિની વિભિન્ન બાબતો. એક પેઢી શીખે છે, એમાં કંઈક નવો ઉમેરો કરે છે અને એના પછીની પેઢીને શીખવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, પેઢી દર પેઢી જીવનમાં જે કાંઈ મળે છે તેને શું કહે છે? વારસો. વારસાના મુખ્ય કેટલા પ્રકારો છે? વારસાના મુખ્ય 2 પ્રકારો છે. કયા 2 પ્રકારો છે? 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો પ્રકૃતિએ, કુદરતે આપણને જે કાંઈ આપ્યું છે એને પ્રાકૃતિક વારસો કહેવાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો, બીજી રીતે પણ વ્યાખ્યાએ લખી શકાય, પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે શું થાય? પ્રાકૃતિક વારસો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો મનુષ્યએ પ્રાકૃતિક વારસામાં પોતાની બુદ્ધિશક્તિ, કલા
કૌશલ્ય, આવડત વડે જે કાંઈ ફેરફારો કર્યા છે એને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો. વિચારો વિદ્યાર્થી મિત્રો કે આ વારસો કંઈ એક દિવસમાં બનતો નથી, એને બનતા ઘણા વર્ષો જાય છે. તો એ વારસાને સાચવવા તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમે પાઠ એકમાંથી એના ઉદાહરણો વાંચી લેજો અને પછી તમે આ પ્રશ્ન ખૂબ સરસ રીતે લખી શકશો. એ જ રીતે આપણો જૈવિક વારસો પણ છે કે માતા પિતા તરફથી જન્મથી જે કોઈ શારીરિક માનસિક લક્ષણો મળે છે એને શું કહેવાય? જૈવિક વારસો. ઘરબાર સોનું ચાંદી મિલકત આ બધું મળે છે એને શું કહેવાય? ભૌતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો હવે હું અહીં પાઠ એ પૂરું કરું છું.